service of mankind is the service of Almighty of God. માનવ સેવા એ પ્રભુ સેવા. અને આપણે જે આ હોસ્પિટલ સાથે જોડાયેલા છે અને શકીલભાઈ અને સંસ્થાઓ આપણા જેવી માનવ સેવા કરતી સંસ્થાઓને જે હેલ્પ કરી આગળ વધારે છે એમના માટે આપણે ગુરુ એમનો આભાર વ્યક્ત કરીએ અને આપણે આગળ દુઆ અને પ્રાર્થના કરીએ કે આપણે આ રીતે માનવરૂપી સેવાઓ કરતા રહીએ. કારણ કે આ સેવાઓથી આ જગતના અંદરમાં આ વિશ્વના અંદરમાં આપણે ઓળખાઈએ છીએ, આપણે આપણી ઓળખાણ પુરવાર થાય છે. અને હોસ્પિટલ અને ડૉક્ટર આ બે સર્વિસ અને એની સાથે જોડાયેલી અને હેલ્પ કરતી જે સંસ્થાઓ છે એ તો એવી છે કે એક સંપૂર્ણપણે માનવ સેવાનું જ આપણે કાર્ય કરીએ છીએ. કારણ કે ઘણા પબ્લિક આપણી પાસે રડતા પકડતા કે દુઃખ દર્દમાં આવતા હોય અને એને આપણે જ્યારે સારા કરીને સારી રીતે મોકલાવીએ અને એના દિલમાંથી જે દુઆ નીકળે એ આપણને હંમેશા હંમેશા કામ આપે. આપણા ઇસ્લામમાં પણ એના માટે ઘણું કહેવામાં આવ્યું છે, એના ઉપર આપણે અમલ કરીએ છીએ. અને હિન્દુ ધર્મમાં પણ નરસિંહ મહેતાનું એક ભજન જેમાં આપણને કહેવામાં આવે, વૈષ્ણવ ભજન તો તેને કહીએ જે પીડ ભરાઈ જાણે રે, એટલે કે સારો મનુષ્ય સાચો બ્રાહ્મણ એ જ કહેવાય કે જે બીજાની પીડા સમજી શકે, બીજાનું દર્દ સમજી શકે અને એને મિટાવવા માટે પ્રયત્ન કરે. તો એ પ્રયત્નો આપણે હોસ્પિટલ તરફથી અને હોસ્પિટલને આગળ એ પ્રયત્ન કરે એ માટે અબ્દુલ્લા એઇડ અને અલિમદાદ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ આખા વિશ્વમાં જે કામ કરી રહી છે તેનો શુક્રિયા અદા કરવા માટે શબ્દો નથી. શુક્રિયા ખાલી એટલે બે અલ્ફાઝમાં હું કહું કે ગા સકું આપકા નગમા વો સાઝ કહાં સે લાઉં, બતા સકું આપકો કુછ વો અંદાઝ કહાં સે લાઉં, કહે સકું આપકો કુછ વો આવાઝ કહાં સે લાઉં, ગા સકું આપકા નગમા વો સાઝ કહાં સે લાઉં, બતા સકું આપકો કુછ વો અંદાઝ કહાં સે લાઉં, કહે સકું આપકો કુછ વો આવાઝ કહાં સે લાઉં, યો તો ચાંદ સૂરજ કી તારીફ કરના આસાન હૈ, કર સકું આપકી તારીફ વો અલ્ફાઝ કહાં સે લાઉં.